મોહન ગામી ડેલી રાશિફળની ન્યૂઝ રાખી તારીખ 10 મે 2024 નું રાશિફળ કેવો રહેશે તમારો આજનો દિવસ આજે ચંદ્રનો સંચાર ધન ઉપરાંત મકર રાશિમાં થઈ રહ્યો છે તારીખ 10 મે 2024 ને શુક્રવારે કન્યા રાશિના જાતકોની સંપત્તિમાં આજે વધારો થશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે જો સાસરી પક્ષમાંથી કોઈએ તમારી પાસેથી પૈસા ઉછીના લીધા છે તો તે પણ આજે તમને પાછા મળી શકે છે વિદ્યાર્થીઓને ભવિષ્યની વ્યૂહરચના પર કામ કરવાની તક મળશે જો સંતાનના લગ્નમાં કોઈ સમસ્યા હતી તો તે પણ આજે સમાપ્ત થઈ જશે કેવો રહેશે તમારો આજનો દિવસ મેષ રાશિના જાતકો ના અક્ષર અને ઈ મેષ રાશિના લોકોને આજે પિતાના આશીર્વાદથી શરૂ કરેલા કાર્યોમાં સફળતા અને લાભ મળશે ભાઈ બહેનો સાથે સારો સમય પસાર થશે અને તેમના તરફથી સારા સમાચાર પણ મળશે જોખમી રોકાણમાં ભાગ્ય તમારો સાથ આપશે અને આવકના માધ્યમો વધશે ઉચ્ચ પ્રતિષ્ઠિત લોકો સાથે સંપર્ક કરવામાં આવશે જેનો લાભ ભવિષ્યમાં મળશે વિદેશ સંબંધિત કાર્યોમાં પ્રગતિ થશે નવા વેપાર કે વ્યવસાયના વિસ્તરણ માટે રોકાણ ખૂબ જ શુભ રહેશે ઈચ્છા પૂરી કરવામાં વિલંબ થશે તો ઘરના સભ્યો ગુસ્સે થશે પરંતુ તે પૂર્ણ થવા પર ઉત્સાહિત પણ થશે કાર્યમાં સફળતા મળશે આજે ભાગ્ય 86% તમારા પક્ષમાં રહેશે ગાયને ખવડાવો બે વૃષભ રાશિના જાતકો ના અક્ષર અને જો વૃષભ રાશિના લોકોનો વેપાર ભાગીદારીમાં ચાલી રહ્યો હોય તો આજે તેમાં સારો ફાયદો થશે જેના કારણે તમારો દિવસ આનંદમાં પસાર થશે પરંતુ આજે સ્વાસ્થ્ય થોડું નરમ રહી શકે છે જેના કારણે તમે પ્રસન્નતા અનુભવશો નહીં લવ લાઈફમાં નવીનતા અને મધુરતા આવશે વિદ્યાર્થીઓને શિક્ષણના ક્ષેત્રમાં કેટલીક અડચણોનો સામનો કરવો પડી શકે છે પરિવારમાં કોઈ તણાવ ચાલી રહ્યો હતો તો આજે રાહત મળશે આજે તમને બિઝનેસ માટે પિતાની સલાહની જરૂર પડી શકે છે સાંજે તમારા પરાક્રમમાં વધારો થશે આજે ભાગ્ય 73% તમારા પક્ષમાં રહેશે ગણેશજીની પૂજા કરો ત્રણ મિથુન રાશિના જાતકોના અક્ષર અને મિથુન રાશિના જાતકોને આજે કોઈ વાતને લઈને ભાઈ સાથે મતભેદ થઈ શકે છે આજે તમે તમારા માટે પણ કેટલીક ખરીદી કરી શકો છો જેમ કે નવો મોબાઈલ નવા કપડાં વગેરે આજે બાળકોને સારા કામ કરતા જોઈને મનમાં પ્રસન્નતા રહેશે માતા પિતા સાથે નજીકના ધાર્મિક સ્થળોની યાત્રાએ જવાથી મનને શાંતિ મળશે જો કોઈ દિલ લાંબા સમયથી ધંધામાં અટવાયેલી હતી તો આજે ફાઇનલ થઈ શકે છે સાસરી પક્ષ સાથેના સંબંધો મજબૂત રહેશે તમે આ સાંજ તમારા પરિવારના નાના બાળકો સાથે આનંદમાં વિતાવશો આજે ભાગ્ય 93% તમારા પક્ષમાં રહેશે ચાર કર્ક રાશિના જાતકોના અક્ષર અને કર્ક રાશિના જાતકોને આજે સવારથી લાભની નવી તકો મળશે જેના કારણે પરિવારના તમામ સભ્યોની માગણીઓ સરળતાથી પૂરી થશે આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે જેનાથી ભવિષ્ય વિશેની તમારી ચિંતાઓ ઓછી થશે આજે લાયક લોકો તરફથી સારા લગ્ન પ્રસ્તાવો આવશે પરંતુ આજે જીવનસાથીના સ્વાસ્થ્યમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે તેથી સાવચેત રહો સાંજનો સમય આજે તમે તમારા પરિવારના સભ્યો સાથે કોઈ મહત્વપૂર્ણ મુદ્દા પર ચર્ચા કરી શકો છો આજે ભાગ્ય 80% તમારા પક્ષમાં રહેશે ભગવાન ગણેશને મોદક બેસનના લાડુ અર્પણ કરો પાંચ સિંહ રાશિના જાતકોના અક્ષર અને જો સિંહ રાશિના લોકો આજે કોઈ નવું કામ શરૂ કરવાનું વિચારી રહ્યા હોય તો તેમના માટે દિવસ શુભ રહેશે આજે ઓફિસમાં સહકર્મીઓનો અસહકારભર્યો વ્યવહાર જોવા મળી શકે છે આજે સર્જનાત્મક કાર્યોને પૂર્ણ કરવા માટે નજીકના અને દૂરના પ્રવાસનો સંદર્ભ પ્રબળ રહેશે દુશ્મનો તમને પરેશાન કરવાનો પૂરો પ્રયાસ કરશે આજે તમારો કોઈ જૂનો સહકર્મી તમારી મદદ માગી શકે છે આજે તમે તમારા જીવનસાથી માટે કોઈ ભેટ ખરીદી શકો છો જેમાં તે ખુશ દેખાશે આજે ભાગ્ય 78% તમારા પક્ષમાં રહેશે કીડીઓને લોટ ચઢાવો અને દૂધના બીજ મંત્રનો જાપ કરો છ કન્યા રાશિના જાતકોના અક્ષર અને કન્યા રાશિના જાતકોની સંપત્તિમાં આજે વધારો થશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે જો સાસરી પક્ષમાંથી કોઈએ તમારી પાસેથી પૈસા ઉછીના લીધા છે તો તે પણ આજે તમને પાછા મળી શકે છે વિદ્યાર્થીઓને ભવિષ્યની વ્યૂહરચના પર કામ કરવાની તક મળશે જો સંતાનના લગ્નમાં કોઈ સમસ્યા હતી તો તે પણ આજે સમાપ્ત થઈ જશે
આજે તમે તમારા ભાઈની મદદ માટે આગળ આવશો અને તમને તમારા માતા પિતાના આશીર્વાદ મળશે, તમને તેમની સેવા કરવાની તક પણ મળશે. આજે ભાગ્ય 87% તમારા પક્ષમાં રહે છે. ગણેશ ચાલીસાનો પાઠ કરો. સાત તુલા રાશિના જાતકોના અક્ષર અને તુલા રાશિના જાતકોના તમામ કામ અને ઘરના કામ આજે સરળતાથી પૂર્ણ થશે. ઓફિસમાં અધિકારીઓ તમારી વાત સાંભળશે અને તમારા સૂચનોનો અમલ કરશે, જેને જોઈને તમે ખુશ થશો. સાંજે તમે તમારા મિત્રો અને પરિવાર સાથે સારો સમય પસાર કરશો. કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળવાથી વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધશે. રોજગારની દિશામાં કામ કરતા લોકોના પ્રયાસો સફળ થશે. આજે ભાગ્ય 95% તમારા પક્ષમાં રહે છે. ભગવાન ગણેશની પૂજા કરો. આઠ વૃશ્ચિક રાશિના જાતકોના અક્ષર અને આજે વૃશ્ચિક રાશિના નોકરિયાત વ્યવસાય પર અધિકારીઓનો આશીર્વાદ રહે છે. તમારી ઉપેક્ષાને કારણે પારિવારિક વાતાવરણ બગડી શકે છે. જો પ્રોપર્ટી સંબંધિત કોઈ કાયદાકીય મામલો ચાલી રહ્યો હતો તો તે પણ આજે તમને સફળતા અપાવી શકે છે. આર્થિક દ્રષ્ટિએ આજનો દિવસ સારો રહેશે. સંતાનની પ્રગતિથી મનમાં પ્રસન્નતા રહેશે. પરિવારમાં આજે કોઈ મહેમાનનું આગમન થઈ શકે છે. આજે તમે તમારી સુખ સુવિધાઓ પર પણ કેટલાક પૈસા ખર્ચ કરશો, પરંતુ તમારે તમારી આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવવું પડશે. આજે ભાગ્ય 89% તમારા પક્ષમાં રહેશે. માં દુર્ગાની પૂજા કરો. નવધન રાશિના જાતકોના અક્ષર અને ધન રાશિના લોકોની આર્થિક સ્થિતિમાં આજે સુધારો થશે. ઘરમાં સુખ શાંતિ માટે તમારે તમારી વાણી પર નિયંત્રણ રાખવું પડશે. પરિવારમાં આજે કોઈ શુભ પ્રસંગ બની શકે છે. તમે ધર્મ અને કામ પ્રત્યે વફાદાર રહેશો. તમને પરોપકાર કરવાની તકો મળશે. નજીકના ભવિષ્યમાં તમને કોઈને કોઈ સ્વરૂપે તેનો લાભ ચોક્કસ મળશે. લવ લાઈફમાં મધુરતા આવશે અને વિવાહિત જીવન ખુશહાલ રહેશે. વેપારી વર્ગ માટે સાંજનો સમય આનંદદાયક રહેશે. ભવિષ્ય સાથે જોડાયેલા સમાચાર આજે સાંભળવા મળી શકે છે. આજે ભાગ્ય 80% તમારા પક્ષમાં રહેશે. આજે દાન કરો. 10 મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ મકર રાશિના લોકો આજે જે પણ કામ કરવાનું નક્કી કરે છે તેમાં શરૂઆતમાં થોડો વિલંબ થશે, પરંતુ પછીથી તે પૂર્ણ થશે. કાર્યક્ષેત્રની ગતિવિધિઓ તમારી વિચારસરણીથી વિપરીત હશે. સહકર્મીઓ અથવા કર્મચારીઓ તમારી અજ્ઞાનતાનો લાભ લેવાનો પ્રયાસ કરશે, પરંતુ તમારી સમજણના આધારે તમે તમામ પડકારોને સરળતાથી પાર કરી શકશો. આજે તમને ઓફિસમાં વધુ કામ આપવામાં આવી શકે છે, પરંતુ ગભરાશો નહીં. સખત મહેનતથી તમે બધા કામ સમયસર પૂર્ણ કરશો, જેના કારણે તમારા અધિકારીઓ તમારાથી ખુશ રહેશે. આજે ભાગ્ય 87% તમારા પક્ષમાં રહે છે. 11 કુંભ રાશિના જાતકોના અક્ષર અને કુંભ રાશિવાળા રાજકારણ સાથે જોડાયેલા લોકોને આજે પ્રગતિની વિશેષ તકો મળશે. રાજ્યની બહાર વ્યાપાર કરતા વતનીઓને નાણાકીય લાભની સાથે આવક વધારવાની તકો મળશે. જો તમારું કોઈ કામ લાંબા સમયથી અટકેલું હતું તો તે પણ આજે પૂરું થઈ શકે છે, જેના કારણે ઘરના સભ્યો પણ ખુશ દેખાશે. આજે તમે તમારા અટકેલા પૈસા મેળવવા માટે દરેક શક્ય પ્રયાસ કરશો, જેમાં તમે સફળ પણ થશો. તમે સાંજનો સમય દેવ દર્શનમાં વિતાવશો અને પરિવારના સભ્યોની જરૂરિયાતો પૂરી કરવા માટે યાદી પણ બનાવશો. આજે ભાગ્ય 81% તમારા પક્ષમાં રહેશે. ગણેશજીની પૂજા કરો અને માતા ગાયને લીલો ચારો ખવડાવો. 12 મીન રાશિના જાતકોના અક્ષર અને મીન રાશિના લોકો આજે તેમના ભાઈ બહેનો સાથે સારો સમય પસાર કરશે અને તેમની તરફથી કોઈ સારા સમાચાર પણ સાંભળવા મળશે. વિદેશથી વેપાર કરી રહેલા લોકોને આજે કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. જો તમારે ધંધામાં કોઈ જોખમ લેવું હોય તો અવશ્ય લેજો, ભવિષ્યમાં તમને તેનો પૂરો લાભ મળશે. જો તમે ઘર અથવા દુકાન ખરીદવાનું વિચારી રહ્યા છો તો તે પણ આજે પૂર્ણ થઈ શકે છે. આજે પરિવારમાં નાના બાળકો તમારી પાસેથી કેટલીક વિનંતીઓ કરતા જોવા મળશે, જે તમે પૂરી કરશો. આવકના સાધનો પણ આજે વધશે. આજે ભાગ્ય 68% તમારા પક્ષમાં રહેશે. માતા પિતાના આશીર્વાદ લો અને ગણેશજીની પૂજા કરો. હર હર મહાદેવ.